ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આજની સવાર સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા અને આખરે દિવસની શરૂઆત 825 પોઈન્ટના ગેપ અપ સાથે લગભગ 3.75% મજબૂતી આજે ઇન્ડેક્સમાં જોવા મળવાની છે. જબરદસ્ત એક્શન રહેશે, પણ સૌથી પહેલા હેડલાઇન્સ પર નજર કરી લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. એક્ઝિટ પોલમાં પ્રચંડ બહુમતી સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવશે મોદી સરકાર. પોલ ઓફ પોલ્સ, 370 થી 390 સુધી એનડીએને બેઠકની જીતનું અનુમાન. એક્ઝિટ પોલમાં પૂર્ણ બહુમતી, ગિફ્ટ નિફ્ટી 750 પોઈન્ટની છલાંગ લગાવી લાઇફ હાઈ પર. ડાઉ ફ્યુચર્સ 80 અંક ઉપર, નિકકેઈ 400 અંક તેજીમાં. બધી બાજુથી સારા સમાચાર. આર્થિક મોરચે ખુશખબરી, Q4માં જીડીપી ગ્રોથ 6.25% વધી 7.8%. નાણાકીય વર્ષ 2024માં 8.2% ગ્રોથ સાથે દોડી ઇકોનોમી. ક્રૂડ ઓઇલ $81 નીચે સરક્યો. ઓપેક પ્લસ 2025 સુધી ઉત્પાદન કાપ જારી રાખવાનો લઈ રહ્યો છે નિર્ણય. સોનું 400 રૂપિયા ઘટી 71,900 પર, ચાંદી 2,500 રૂપિયા ઘટી 91,700 પર. વેચાણ 12% વધી અને 3,69,000 યુનિટ. ટીવીએસ મોટર્સના વેચાણમાં વધારો. એક્સપોર્ટ 27% વધ્યું અને ઘરેલુ સેલ 7% વધી 2.71 લાખ યુનિટ. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. આજે તો આપણને સૌ કોઈને બહુ જ મજા આવવાની છે, કારણ કે આખરે જેની રાહ જોઈ રહ્યા હતા, જિસકા મુજે થા ઇંતજાર, વો ઘડી આ ગઈ, આ ગઈ. આપણે નવા રેકોર્ડ સાથે ખુલવા જઈ રહ્યા છીએ. નવા રેકોર્ડ તો બની જ રહ્યા છે નિફ્ટીમાં, સેન્સેક્સમાં, પણ સાથે સાથે જે એક મહેણું બાકી હતું, બેંક નિફ્ટી પણ આજે એક અસર પૂરી કરી દેશે. રેકોર્ડ્સ બનાવવાની પૂરી કોશિશ અહીંયાથી થશે. 3% ઇન્ડેક્સ જે છે તે મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. એટલે આવી સ્થિતિમાં આજે આ 3% મજબૂતી છે તેને જોતા શું પ્રકારે તૈયારીઓ તમારી હોવી જોઈએ તેની આપણે વાત કરીએ. સૌથી પહેલાં આવો આપણે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે એ જોઈ લઈએ. આઈડિયલી તેમના તરફથી તેજી થવી જોઈતી હતી, મામૂલી એવી, પણ એવું થયું નથી. તેમના તરફથી હજુ પણ તમને જોવા મળશે જે ફ્યુચર્સ છે તેના હિસાબથી વેચવાલીના જ સંકેતો જોવા મળી રહ્યા છે. આવો સૌથી પહેલાં તો તમે જુઓ કેશ માર્કેટમાં, નો ડાઉટ તેઓ ખરીદીને ગયા છે. 1,613 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી, 2,114 કરોડ રૂપિયાની ડીઆઈઝે સામે ખરીદદારી કરેલી છે. તો આ થઈ ગયું તમારા માટે નેટ સેટઅપ. હવે તમે આવો અહીંયાથી ખાસ 1,050 કરોડ રૂપિયાના જે તમે જુઓ છો તે ઇન્ડેક્સ ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. હવે આમાં તમને નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેમાં વધારે વેચવાલી જોવા મળી રહી છે. ઇવન સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ છે તેમાં થોડી એમણે ખરીદદારી કરેલી છે. પણ આ જે તમે જુઓ છો 26,451 કરોડ રૂપિયા આસપાસના જે છે તે તેઓ ઇન્ડેક્સ ઓપ્શન્સ વેચીને ગયા છે. હવે આ જે જગ્યા છે આમાં નિફ્ટીના ઓપ્શન્સમાં સૌથી વધારે વેચવાલી જોવા મળી રહી છે અને સામે બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ જે છે તે મેજર વેચવામાં આવેલા છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે નિહાળો. પછી તમે આવો 4,971 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. તો આ પરિસ્થિતિ તમારે અહીંથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. અને તમે જુઓ સ્ટોક ઓપ્શન્સની અંદર 338 કરોડ રૂપિયાની વેચવાલી. આપણે જોયું હતું કે વોલટિલિટી ઇન્ડેક્સ જે છે તે છેલ્લે તમને થોડો વધીને ગયો, લગભગ 0.5% આસપાસ જે છે તે વધારા સાથે, ઓલમોસ્ટ માફ કરશો 0.5%, 1.7% સાથે 0.42 પોઈન્ટનો વધારો હતો 24.60. આજે તમે 3% ગેપ સાથે ખુલ્લો છો. તમારો બંધ ભાવ છે 22,530. 3% મજબૂતી સાથે લગભગ 700 પોઈન્ટ ગણો એટલે 2,300 આસપાસના ઓપનિંગના ચાન્સીસ બની રહ્યા છે તમારા. 2,300 આસપાસના પ્રીમિયમ તમને આવતા જોવા મળશે. આવી સ્થિતિમાં વિક્સમાં આજે જબરદસ્ત ઉથલપાથલ થશે અને આનાથી ઇન્ડેક્સમાં પણ મૂવ આવી શકે છે તે વાત જરૂરથી ધ્યાનમાં રાખીએ. તો આવો હવે ડેઇલી ચાર્ટ્સ પર આપણે વાત કરી લઈએ. 700 થી 800 પોઈન્ટ આસપાસની મજબૂતીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ નિફ્ટીમાં, તમે આ ડેઇલી ચાર્ટ્સ જુઓ છો. મેં હિસ્ટ્રી થોડી લાંબી રાખેલી છે અહીંયા, કારણ છે, કારણ કે આજે આપણે અનપ્રેસિડેન્ટેડ 3.75% આસપાસની મૂવ જોઈ રહ્યા છીએ. તમારો જે ક્લોઝ બને છે અહીંયાથી તે 22,530નો છે, રાઈટ? સો 22,530 થી
એક વખત તમે જાઓ છો 23,200 પર, એક વખત માની લઈએ આપણે આજના દિવસે 750-800 પોઈન્ટ આસપાસની તેજીના હિસાબથી આ લેવલ તમારું બને છે. સો ઉપરની તરફ હવે અહીંયાથી આગળ શું તે ખાસ સમજવાનું રહેશે. કેમ કે સૌથી પહેલાં તો તમારા 23,000ના જે કોલ હતા ત્યાં શોર્ટ કવરિંગ આવતું તમને જોવા મળી શકે. સો એ એક મહત્વપૂર્ણ પરિસ્થિતિ. હવે આ 23,200નું લેવલ થાય ક્યાં? આ તમારા માટે 250 છે. સો એક વખત આ લેવલ જે છે તે તમારે ધ્યાન પર રાખવું પડે, રાઈટ? સો અહીંયા તમારો ક્લોઝ છે, તમે ખુલશો અહીંયા, એટલે સ્વાભાવિક સૌથી પહેલાં માર્કેટનું મૂવ જે છે તે થોડું આ જે ગેપ છે એને એડજસ્ટ કરવાનું હોય. એટલે તમારા 15 મિનિટના ચાર્ટમાં પોસિબલ છે કે શરૂઆતમાં મે બી થોડું પ્રોફિટ બુકિંગ આવે, બાકી બધી સ્થિતિઓ બને, એટલે આ એક પરિસ્થિતિ થઈ ગઈ. હવે જો 23,200ને ઉપર આપણે ટકી જઈએ છીએ તો આજના દિવસે, ઇનફેક્ટ ક્લોઝિંગ બેઝિસ પર ટકી જઈએ છીએ આજના દિવસે, તો તમને પૂરેપૂરા ચાન્સ બને છે કે આવતીકાલે એક વખત અપર સર્કિટ પણ માર્કેટ બતાવી દે. આ હું બહુ જવાબદારી સાથે કહું છું, કારણ કે જ્યારે તમે ખાસ આટલી મોટી તેજી જુઓ છો, તમે અહીંયા 530નું તમારું ક્લોઝ હોય અને ત્યાંથી તમે 200ને ઉપર ટકી ગયા, આટલો ગેપ જે છે તે તમે ખાસ જો એક જ દિવસમાં બનાવી દો છો. આ કેન્ડલને પણ એક વખત આપણે જો અહીંયા જગ્યા આપીએ તો તમને જોવા મળશે ઓલમોસ્ટ પરિસ્થિતિ જે છે તે આ કેન્ડલ બનશે, તે આ રીતની કેન્ડલ બનશે આજે. આ આટલી મોટી કેન્ડલ બનવાની છે, ઇનફેક્ટ હજુ પણ ઉપર સુધી જશે. સો આટલી મોટી કેન્ડલમાં સ્વાભાવિક થોડું પ્રોફિટ બુકિંગ આવે, તો પ્રોફિટ બુકિંગમાં ફરી એક વખત આ જે છે તે લેવલ બહુ મહત્ત્વનું બની જાય, તે છે 23,000. આ લેવલ એક વખત 23,000 અને 23,200 બે લેવલ જે છે તે આજના દિવસે ક્લોઝિંગ બેસિસ પર આપણે સાચવી લઈએ છીએ તો પછી તમે નવી તેજી જોઈ શકો. આગળ પછી 700-800 અને ઇનફેક્ટ 24,000ના પણ પૂરા ચાન્સ બની શકે છે. સો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની શકે. આજે જો આપણે ટકી જઈએ છીએ તો આવતીકાલે વધુ નવી તેજી માટેની તૈયારીઓ આપણે રાખવી જોઈએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે આજનો કારોબાર એટલીસ્ટ તમને અહીંયા સુધીના સંકેતો આપી રહ્યો છે. નીચે સપોર્ટ ક્યાં છે? તમારા 22,637 આસપાસના જે સપોર્ટ છે તે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. હવે જે 10 દિવસની ઈએમએ છે તે પણ આજે ગેપની સાથે ઉપર આવશે, એટલે એટલીસ્ટ એક વખત 23,000 આસપાસના સપોર્ટને તમારે સાયકોલોજીકલી ધ્યાન પર રાખવો જોઈએ. અને 23,000 પર કોઈ પણ તમારી ઓલરેડી પોઝિશન્સ હોય તો એક વખત નાનકડું બુકિંગ કરી લેવું જોઈએ સેફટી માટે, કારણ કે વોલેટિલિટી વધારે હશે, આપણે બચી રહેવું જરૂરી છે વીક્સમાં. તો આ પરિસ્થિતિ. આવો 15 મિનિટના ચાર્ટમાં આમ તો કાંઈ હવે સમજવાનું થતું જ નથી, પણ તેમ છતાં પણ લેવલ્સની દ્રષ્ટિએ વાત કરી લઈએ. કેમ કે છેલ્લે તમારો જે 100 દિવસની ઈએમએ તે 644 આસપાસ થતો હતો. સો આવી સ્થિતિમાં આજે 644નું લેવલ છે તે બધું હવે ઉપરની તરફ તમને લઈ જશે, તો કઈ દિશામાં આગળ વધીશું એ 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા નહીં મળે. પણ હા, 15 મિનિટમાં તમને ડેફિનેટલી એક કપ એન હેન્ડલ અહીંયાથી ખાસ બનતો જોવા મળેલું હતું, તે એક વાત ખાસ છે જેને ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. સો આ બ્રેકઆઉટ તો સારું આવશે, પછી ઉપરની તરફ કઈ રીતે આને હેન્ડલ કરવું તે લેવલને ખાસ આપણે ધ્યાન પર રાખવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ શું થાય છે તે સમજવું ખાસ જરૂરી છે. તમને યાદ હશે કે સ્ક્રીન પર આપણને ડિસ્ટ્રીબ્યુશન જોવા મળેલું હતું. જુઓ, આ 22,500 છે તમારું, 550નો તમારો 530નો ક્લોઝ છે, એટલે 550ની આસપાસનું તમારું ક્લોઝ થયું. સ્ક્રીનને એકદમ વાઇડ કરવી પડશે તમારે, કારણ કે આજે માત્ર આટલા લેવલ્સથી નહીં સમજાય. કેમ કે તમે 700-800 પોઈન્ટની મજબૂતી બતાવો છો. તમારું 23,000 પર અહીંયાથી ખાસ જે છે તે તમારું સૌથી મોટું બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. તમે આને પાર જશો તો એક વખત ફરી એકવાર